વાલિયાના ખેડૂતે વોટર એપલની ખેતીમાં સફળતા મેળવી। ભારત દેશમાં ભાગ્ય જ જોવા મળતા પાણીના સફરજન એટલે કે વોટર એપલ દક્ષિણ પૂર્વના દેશો જેવા કે મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને શ્રીલંકામાં મોટી માત્રામાં થાય છે આ ફળ। પાણીના સફરજન સુગંધ, સ્વાદ અને રચનાની દ્રષ્ટિએ ગુલાબ કે સફરજન જેવા હોતા નથી। આ રસદાર પાણીના સફરજનના ફળોમાં આંતરિક રીતે ક્રંચી ટેક્ચર હોય છે અને જ્યારે પાકે ત્યારે તે સ્વાદમાં એકદમ મીઠા હોય છે। જોકે ન પાકેલા લીલા પાણીના સફરજનમાં લાક્ષણિક રીતે તીક્ષ્ણ સ્વાદ હોય છે અને તેથી તે અથાણા કરી અને ચટણીની તૈયારીઓમાં ઉપયોગ માટે વપરાય છે। ઔદ્યોગિક ક્રાંતિની જેમ કૃષિમાં ક્રાંતિ લાવનાર ખેડૂત જયેશભાઈ પટેલનું નામ વિશ્વવિખ્યાત છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના નાનકડા ગામ ભરાડિયામાં રહેતા નિષ્ણાંત ખેડૂત જયેશ પટેલે કૃષિ ક્ષેત્રે હરણફાળ ભરી છે। અભ્યાસમાં બીકોમ અને એમ્બ્રોઇડરીનો કોર્સ પૂર્ણ કરી થોડો સમય નોકરી કર્યા બાદ તેણે નોકરી છોડી ખેતી કરવાનું શરૂ કર્યું છે અને તેમાં પણ ઔદ્યોગિક ક્રાંતિની જેમ કૃષિમાં ક્રાંતિ લાવનાર જયેશ પટેલનું નામ વિશ્વ પ્રચલિત છે। ભારતમાં ડ્રેગન ફ્રૂટની ખેતી જયેશ પટેલે જ લાવ્યા હોવાનું લોકોની માંગ છે। ભરાડિયા ગામની સીમમાં 21 હેક્ટર જમીનમાં જારવી નર્સરીથી ગ્રીન હાઉસ ઊભું કર્યું છે। ખેતીમાં ખેડૂતે નામના મેળવી છે। ભારતમાં ડ્રેગન ફ્રૂટની ખેતી જયેશ પટેલ જ લાવ્યા હોવાનું માનવામાં આવે છે। અઢળક વોટર એપલ ફળ મેળવી સફળ ખેતી આ ખેડૂતે કરી છે, ત્યારે સમય સંજોગ સાથે બંધાયેલા જયેશ પટેલ દ્વારા દક્ષિણ પૂર્વ દેશમાં થતા વોટર એપલની ટ્રાયલ કરવામાં આવી છે। તેઓની નર્સરીમાં વોટર એપલના 5 થી વધુ છોડ વાવી તેના ઉપર પ્રયોગ કરી અઢળક વોટર એપલના ફળ મેળવી પોતાની મહેનતને સફળ બનાવી છે। વોટર એપલની ખેતી સફળ થતાં જ તેઓ હવે આ પ્રયોગને કોમર્શિયલ માર્કેટમાં લાવવામાં તત્પર બન્યા છે। શરીર માટે આ વોટર એપલ ખૂબ જ લાભદાયી હોવા સાથે વિટામિન સી એ અને અન્ય ફાઇબર હોવાની સાથે તે આરોગ્ય માટે પણ ફાયદાકારક સાબિત થયું છે।